પહેલી જાન્યુઆરી 2021થી ફોર વ્હીલર સહિતના વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત થશે. જે લોકોએ ફાસ્ટેગ નથી લગાવ્યા તેમણે ડબલ ચાર્જ ચૂકવવો પડશે, જેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. જોકે 1 જાન્યુઆરીથી ભરૂચવાસીઓએ પણ ટોલ પ્લાઝા પસાર કરવા માટે ફરજિયાત રૂપિયા ચૂકવવા પડશે અથવા દરરોજ અવર જવર કરતા સ્થાનિકોએ પણ મહિનાનો પાસ લેવો પડશે, જે સામે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ આ મુદ્દે આંદોલનના મૂળમાં છે. કારણ કે ભરૂચના મુલત ટોલ પ્લાઝા પરથી દરરોજ સરેરાશ 45,000થી વધારે વાહનો પસાર થાય છે, જે પૈકીના 70% વાહનોમાં ફાસ્ટેગ લાગી ગયા છે. આવનાર દિવસોમાં સ્થાનિકો સહિતના દરેક વાહન ચાલકોએ ટોલ ફ્રી ફરજિયાત ચૂકવવી પડશે. સ્થાનિકો માટે સાઇડ પરથી પસાર થવા માટેની લેનને પણ બંધ કરવા માટેનું આયોજન કરાઈ રહ્યું છે. જોકે તેના કારણે ટોલ ટેક્સ બચાવવાના વાહનો ગોલ્ડન બ્રિજ તરફ વળતા ત્યાં ભારણ વધશે, જેથી ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બનશે. હાલ ભરૂચ જિલ્લાના તમામ વાહનો માટે ટોલ મુક્તિ હતી, જે 1 જાન્યુઆરીથી બંધ થશે તેવા અહેવાલના પગલે ભારે વિરોધ થાય તેમ લાગી રહ્યું છે. ત્યારે ફાસ્ટેગ ફરજિયાતના પગલે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ આંદોલન કરશે તેવી જાહેરાત પ્રમુખ શેરખાન પઠાણે કરી હતી અને ભૂતકાળમાં પણ આ મુદ્દે યુવા કોંગ્રેસે આંદોલન કર્યા હતા તેમ જણાવી ફાસ્ટેગ સિસ્ટમની અન્ય સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે તેમ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લાની અંદર જે ટોલટેક્સ આવેલો છે, મુલદ ઉપર જે નર્મદા નદી ઉપર જે ટોલટેક્સ આવેલો છે, તેના આજે મેં જાણવા અમને મળેલું છે કે સરકાર દ્વારા એની ઉપર ફરજિયાત ફાસ્ટેગ કરવામાં આવેલો છે, જે 2 લેન હતી. આવા માટે જે વડોદરા ગાડીઓ જાય અને જે અંકલેશ્વર બાજુની જે 2 લેન હતી એને પણ ફરજિયાત ફાસ્ટેગ કરવાના છે, ત્યારે આ ભરૂચની જનતા 100એ 100% હેરાન થવાની છે. હાલની અંદર જ એટલો બધો પુષ્કળ ટ્રાફિક થાય છે કે જેને લઈને નોકરિયાત વર્ગ હોય કે કોઈ પણ લોકો સમયસર પહોંચી નથી શકતા અને કિલોમીટરો સુધી ટ્રાફિક જામ રહી છે. અને આ ટોલ જ્યારથી પણ આ ટોલ બન્યો છે ત્યારથી શરૂઆતથી જ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ભરૂચની જનતાને, ભરૂચ જિલ્લાની જનતાને રાહત મળે અને ટોલમાંથી માફી મળે એના માટે અગાઉ પણ ઘણી વખત આંદોલનો કરેલા અને આ ભરૂચની જનતાને આ ટોલમાંથી રાહત અપાવેલી, ત્યારે ફરી આ સરકાર દ્વારા ભરૂચની જનતાને આ લૂંટવાનું કામ ફરી આ સરકાર કરી રહી છે. ત્યારે જો આ ટોલ માફ કરવામાં નહીં આવે, ભરૂચની જનતાને, ભરૂચની તમામ, ભરૂચ જિલ્લાની તમામ જનતાને આ ટોલમાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો 1 જાન્યુઆરી પહેલે ત્યાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કોઈ પણ યુવક કોંગ્રેસના કાર્યકરને, કોઈ પણ કાર્યકરને, એ સામાજિક કે કોઈ પણ લોકો, તમામ ટ્રાન્સપોર્ટરો પણ અમારી સાથે જોડાશે અને કોઈને પણ કંઈ પણ તકલીફ થશે એની તમામ જવાબદારી પોલીસની અને પ્રશાસનની રહેશે. અને બીજી એક વાત કે ત્યાંથી જે પણ ગાડી પસાર થાય છે તે જીજે સોલ હોય, ઘણા લોકોનો ફાસ્ટેગ છે પણ એની અંદરથી પૈસા તો કપાઈ જાય છે, અમુક વખત તો 2 થી 3 વખત પૈસા કપાય છે. એટલે આ બિલકુલ પોલામ પોલા તંત્ર દ્વારા આ ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી છે. એટલે મારી આપ સૌને, આ મીડિયા દ્વારા, આ ચેનલ દ્વારા આપ સૌ લોકોને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભરૂચની જનતાને લૂંટવાનું બંધ કરી દો અને જો નહીં કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.